वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान नी। श्री हरि कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। कथावार्ता सांभळनारा बधा भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पूर नवमू तरंग 43मू सद्गुरु आधारानंद स्वामी आ तरंग में अद्भुत बात लखी रहा है। आओ पीयूड़ा महाराज चरणों में वंदन करी, पूज्यपाद गुरुजी चरणों में वंदन करी आ कथावार्ता अपने प्रारंभ करिए। अलर्क नृप सिर नामिके हरिसे कहे कर जोर, जो जो बात ही करत तुम अघात होत बड़ जोर। अलर्क नृप सिर नामिके दरबार अलैया खाचर तेमने श्रीहरिनी आगळ मस्तक नमावी हाथ जोड़ी अने कह्यू। चालू कथा प्रसंग बेविक पहेलानी कथा थोड़ी आपणे याद करी लईए। भगवान श्रीहरि झिंझावदर पधार्या छे। अलैया खाचरे धामधूमथी पोताना दरबारगढ़मां प्रभुनी पधरामणी करी छे। भगवान श्रीहरिना मोटेरा हरिभक्त एवा अलैया खाचर एना दरबारमां सभामां भगवान श्रीहरिए निर्माणी भक्तनी वात करी छे। भगवानने निर्माणी भक्त अतिशय गमे छे। अरे सागरनी आ सोनानी वात याद राखवा जेवी छे। केवी महाराजे वात करी, आपणामां सद्गुण केटला छे ए भगवानने राजी नथी करी सकवाना। अपनी साधना केटली छे एनाथी पण भगवान राजी नथी थवाना। आपणामां साधुता केटली छे ने एना आधारे ज भगवान राजी थवाना। जगतने राजी करवा माटे घणा बधा कारणों छे। तमारी वाचाळता, तमारो दंभ पण घणीवार राजी करी जाए, प्रपंच राजी करी जाए, पाखंड राजी करी जाए, परंतु भगवानने राजी करवा माटेनुं एक ज साधन छे। क्यूं? साधुता। साधुता एटले सरलता, निर्माणीपणू, दासपणू। सागर में श्रीहरि एम कहे दासपणे वर्तवू ए सर्वोपरि समझण छे। आ बधी महाराजे वातो करी। फरी महाराज आगळ कहे छे, आ बधी महाराजे वातो करी एटले अलैया खाचर पाछा विशेष वातो करवा लाग्या। જ્યારે અલૈયા ખાચરે વિશેષ વાત કરી ત્યારે મહારાજે આખી એ વાતને રિવર્સ લઈ લીધી। મહારાજને થયું પથ્થર ઉપર તમે ગમે એટલું પાણી નાખો ને, ગમે એટલું પાણી રેડો ને, કોઈ કાળમીંડ પથ્થરને ગંગાજીના ધરામાં 5000 વર્ષ સુધી ડૂબાડી દો ને તો પણ કોરો ને કોરો જ રહે છે।
એ તમે મન મૂકીને વરસ્યા અમે, જન્મ જન્મના તરસ્યા. તમે મન મૂકીને વરસ્યા અમે, જન્મ જન્મના તરસ્યા. તમે મૂસળધારે વરસ્યા અમે, જન્મ જન્મના તરસ્યા. મહારાજે આખી વાત ઉલટી લીધી, બદલાવી નાખી. મહારાજે કહ્યું, અમે આ સત્સંગમાં રહીએ છીએ, આટલું બધું વિચરણ કરીએ છીએ, પણ અમને અમારા મનનો ડર લાગે છે. કાળથી નથી ડરતા, ઈશ્વરોથી નથી ડરતા, ઇન્દ્ર કે ચંદ્રથી નથી ડરતા, એ પુરુષોત્તમ નારાયણ કોનાથી ડરે છે? સાગરમાં મહારાજ એમ કહે, અમે અમારા મનથી સદા ડરતા રહીએ છીએ, અમે અમારા મનનો ક્યારેય વિશ્વાસ કરતા નથી. અને જેણે જેણે મનનો વિશ્વાસ કર્યો, તેનો કરેલો બધો સત્સંગ ખલાસ થઈ ગયો. પોતાના મનનો વિશ્વાસ ન કરવો, એ બાબતમાં મહારાજે ઘણી બધી વિસ્તારથી વાતો કરી, જે વાત ચાલતી હતી. અને હવે અલૈયા ખાચર બોલ્યા. મહારાજ એમ કહે છે, ભગવાનના ભક્તએ મનનો વિશ્વાસ ક્યારેય ન કરવો. હવે આપણો કાર્ડિયોગ્રામ થોડો કાઢીએ, જગતના જીવ પ્રાણી વધારે માં વધારે કોનો વિશ્વાસ કરે છે? આસિદ ભગત સાગર એમ કહે છે, વચનામૃત એમ કહે છે, યદ વિશ્રંભા ચિરાચિરણમ ચસ્કંદ તપ ઐશ્વરમ. આપણે કેટલી સરસ વાતો વાંચી હતી, કેટલી સરસ શ્રીમદ ભાગવતની વાત. જેણે જેણે મનનો વિશ્વાસ કર્યો, તે યોગી હતા, મહાયોગી હતા, સિદ્ધ હતા, સર્વજ્ઞ હતા, દેવો હતા, અધિદેવ હતા, બધાનું પતન થયું છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષ્યા, આ બધા મનના જ રોગ છે. મન એવું મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ. તમે ક્યારેય પણ વિચાર કર્યો, તમે આ કથા સાંભળનારા ભક્તોને કહું છું, ક્યારેય તમે વિચાર કર્યો કે આપણા મનનો આપણે વિશ્વાસ ન કરવો જોઈએ? એક એવા હરિભગત મને મળ્યા છે હજી સુધીમાં, એક જ ભીખુ દાદા. નિખાલસ ભાવે દાદા વાત કરતા હતા કે સાંજની કથામાં નીલકંઠ વર્ણી વનમાં જાય ને એટલે વનના વિચારો શરૂ થાય, અને સવારની કથામાં પછી દાદા ખાચરની ધ્યાન લઈને મહારાજ જતા હોય ને એનું વર્ણન ચાલતું હોય એટલે આ મન પાછું, આવું મન છે. આ મનનો કોઈ ન પામે પાર. મારે તમને એ સમજાવવું છે, વાતો કરવાથી કામ નહીં થાય, હવે વાસ્તવિકતા સુધી આપણે પહોંચવું પડશે. કઈ વાસ્તવિકતા? મહારાજ એમ કહે છે, અમને ડર લાગે છે, અમે સદા ભયભીત છીએ. વચનામૃતમાં મહારાજ એમ કહે, સિંહ બકરાને પકડે એમ અમે અમારા મનને પકડ્યું અને કહ્યું, ખબરદાર છે, ભગવાન સિવાય બીજો સંકલ્પ કરો તારા ભૂક્કા બોલાવી દઈશું. વચનામૃતમાં મહારાજ એમ કહે, જેણે જેણે મનનો વિશ્વાસ કર્યો તે મોટા મોટા ત્યાગી તપસ્વી હતા, તે પણ પતનને પામ્યા છે. ભગવાનના ભક્તએ મનનો વિશ્વાસ ક્યારેય ન કરવો. આપણે કોનો વિશ્વાસ કરીએ છીએ વધારે ને વધારે? મન સ્વાદે માળા ફેરવે, ગળા સ્વાદે ગાય, કોઈ કોઈને પૂછે નહીં, પછી કલ્યાણ કેમ થાય? આજે મંદિરે આવનારા મોટા ભાગના મન સાથે લડનારા કેટલા નીકળે, મનને સમજનારા પણ કેટલા નીકળે. જગતની આખી રીત અવળી છે, સત્સંગની આખી રીત જુદી છે. આકાશ અને પાતાળ કદાચ ભેગા થઈ શકે, પણ સત્સંગની રીત અને સંસારની રીત ક્યારેય ભેગી ન થઈ શકે. શ્રીજી મહારાજે અલૈયા ખાચરની આગળ
નિર્માનીપણાની વાત એટલા માટે કરી હતી ઘનશ્યામ દાદા, કારણ કે એ રોગના દર્દી હતા. ડોક્ટર દર્દી પાસે કઈ દવાની વાત કરે? એના દર્દને અનુરૂપ હોય એની વાત કરે ને. એમ મહારાજ જાણે છે અલૈયા ખાચરની સેવા, એનો સત્સંગ, એની સમજણ બધું બરાબર બરાબર. પણ કહેવાય છે ને દાદા, દેશી કહેવત છે, ખાટલે મોટી ખોટ. એના કરતાં એક બીજી કહેવત બહુ મોટી છે કે મણમાં 40 શેરની ખોટ. કેટલી ખોટ આવી દાદા? પૂરું થઈ ગયું. મણમાં કેટલી ખોટ? 40 શેર. એટલે કઈ કેટલું બાકી રહ્યું? 40 શેર એટલે મણ થાય. ઘણીક વાર તળિયા વિનાની તપેલીમાં આપણે દૂધ લેવા જઈએ તો શું થાય દાદા? એટલા માટે આ બહુ અદ્ભુત વાતો છે, આપણા આત્માને જગાડી દે એવી વાતો છે. શું વાત છે સાંભળો. શ્રીજી મહારાજે આવી રીતે વાતો ઘણી કરી. અલૈયા ખાચરે તો પછી એના કરતાં આગળ વાતો કરવા મળી, નિર્માનીપણાની દાસપણાની મહારાજનેથી મારી વાતો તો. એટલે મહારાજે વાતનો ટર્ન યુટર્ન લઈ લીધો, મન ઉપર વાત કરવા લાગ્યા કે મનનો વિશ્વાસ ક્યારેય કરવો નહીં. અમને પણ અમારા મનનો ડર લાગે છે, ભગવાનના ભક્તએ સતત સાવધાન રહેવું, એ બધી વાતો કરી. અલૈયા ખાચરને હવે થોડું સમજાયું એવું લાગે છે. અલર કંદરૂપ શિર નામી કે હરીશે કહે કર જોર. મસ્તક નમાવી બંને હાથ જોડી એમણે વાત કરી. જો જો બાત હી કરત તુમ અઘાત હોત બડ જોર. હવે અલૈયા ખાચરને સમજાણું, લાલ લાઈટ થઈ, ખબર પડી મહારાજ તમે જે જે વાત કરીને, એ વાત સાંભળીને મારા મનમાં બહુ આઘાત લાગ્યો છે. મને એમ લાગે છે કે આ વાતો તો બધી મારા માટે કરી છે, મારું મન એવું નઠારું છે, અનેક વાર સંતો ભક્તોનો અવગુણ લાવે છે. અરે આ મારા મનમાં એટલું બધું માન પડ્યું છે, સંતો ભક્તોની આગળ હું ઝૂકી નથી શકતો, મારા મનમાં આઘાત લાગે છે, મને દુઃખ થાય છે તમારી વાતો સાંભળીને. વાતો સાંભળીને દુઃખ થવું જોઈએ કે સુખ થવું જોઈએ દાદા? પણ દુઃખ થયું, કારણ કે ગમે તેમ તો એ ભગવાનના ભક્ત છે ને. ભગવાનનો ભક્ત ગમે તેવો હોય, નમે ભક્ત પ્રણશ્યતિ, તેમ છતાં એમાં કદાચ કોઈક દોષ હોય, હા ભગવાન એને દંડ આપે જ છે, ભગવાનનો નિયમ છે, ચોખ્ખો કર્યા વિના કોઈને પણ સ્વીકારતા નથી, પણ તેમ છતાં એણે જે ભક્તિ કરી છે ને એ વ્યર્થ તો જતી નથી. અલૈયા ખાચરના મનમાં આઘાત લાગ્યો છે. થોડી વાત સમજાણી છે કે આ મહારાજે પોતા માટે વાત નથી કરી, આ વાત કોના માટે છે? અમારા માટે છે. હું દરરોજ મનનો વિશ્વાસ કરું છું, સંતો ભક્તોનો વિશ્વાસ નથી કરતો. મારા મનમાં અવગુણના અભાવના સંકલ્પ થાય, હું મારા મનને સાચું માની લઉં છું, સંતો ભક્તોને ખોટા માનું છું, સંતો ભક્તોનો દ્રોહ કરું છું, અભાવ લઉં છું. આ મહારાજે મનની જે બધી વાતો કરી છે ને એ કોના માટે છે? મારા માટે છે. આવું થયું એને. જો જો બાત હી કરત તુમ અઘાત હોત બડ જોર. તમારી બધી વાતો સાંભળી મારા મનમાં આઘાત લાગ્યો છે, દુઃખ થયું છે. આમ વાત પૂરી થઈ. શ્રીહરિની સાથે જેટલા સંતોને પાર્ષદો હતા તે સહુને શ્રીહરિએ ઘણા પ્રેમથી હરીસો અને બિરંજ પીરસીને જમાડ્યા. પછી આવીને પલંગ ઉપર બે ઘડી પોટી ગયા. વિરણવાળાનો પંખો લઈને સેવક પવન નાખતા હતા. શ્રીહરિની સાથે રહેનારા પાર્ષદો હતા તે વારા ફરતી પંખાથી પવન નાખવાની સેવાને હરખભેર કરતા હતા. જે સમયે જે જે સેવાની જરૂર જણાય તેને તે બધા સેવકો તુરંત જાણી લેતા. સેવકનું લક્ષણ એ છે, સેવા ધર્મો પરમ ગહનો યોગીનામ અપ્ય ગમ્ય. કેવું શાસ્ત્રમાં લખ્યું
અઘરામાં અઘરી બાબત હોય તો સેવા છે, કારણ કે સેવામાં પોતાની રુચિ પોતાની ઈચ્છા સંપૂર્ણપણે છોડવી પડે. સામેવાળા સંત કે ભક્ત એની રુચિમાં એની ઈચ્છામાં પૂર્ણ ઈચ્છા ભેળવી અને કાર્ય થાય એ જ સેવા છે. આજે તો સેવાના નામે છળ અને કપટ દેખાય, સેવાના નામે નરો ચારે બાજુ સ્વાર્થ ફેલાયો છે, સેવાના નામે પોતાના સ્વાર્થને સિદ્ધ કરવાની જાણે કે હોડ ચાલતી હોય એવું લાગે છે. સેવા કેટલી મોટી વાત છે. સેવહી લખન સેય રઘુવીરહી. લક્ષ્મણજી 14 વર્ષના ભગવાન રામચંદ્રજીના વનવાસ દરમિયાન સાથે છે, સેવા કરે છે. ઇતિહાસ એવો છે, વનવાસ તો રામને હતો. લક્ષ્મણજીએ કહ્યું, પ્રભુ હું તો તમારો પડછાયો છું, મને આજ્ઞા આપો, તમારા વિના મારો પ્રાણ જશે. ભગવાન રામચંદ્રજીએ લખનને આજ્ઞા આપી. સીતા પતિવ્રતા હતા, પરાણે આવ્યા, એને પણ સાથે લીધા. લક્ષ્મણજીના પત્ની ઉર્મિલા હતા. ઉર્મિલા દેવીને ખબર પડી કે લખન રામની સેવામાં જાય છે. ઉર્મિલાએ વિનંતી કરી, પતિદેવ રામની સાથે સીતા આવે છે તો આપ મને પણ સાથે લઈ જાઓ. ત્યારે લક્ષ્મણજી એમ કહે છે, સાંભળજો શું અદ્ભુત આપણા શાસ્ત્રોના આ બધા પ્રસંગો છે. લક્ષ્મણજીએ કહ્યું, દેવી રામની સાથે હું વનમાં રામની સેવા કરવા જાઉં છું, રામે સેવા કરવા માટે મને અનુમતિ આપી છે, સેવકનો ધર્મ છે, હું સેવામાં જઈ રહ્યો છું, હું તારું ધ્યાન રાખું કે રામનું ધ્યાન રાખું. ઉર્મિલાજી પણ એટલા સમજુ હતા. લક્ષ્મણને કહ્યું, પતિદેવ આપ જઈ રહ્યા છો, પ્રતિદિન પ્રતિક્ષણ પ્રતિપલ આપને યાદ કરી હું પ્રાર્થના કરીશ આપની સેવામાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન આપ જાઓ. લક્ષ્મણની સેવા, હનુમાનજીની સેવા, ઇતિહાસની અંદર આવી સેવા કદાચ તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે. લક્ષ્મણજી 14 વર્ષ એક ઘડી માટે સૂતા નથી, રાત્રે પણ જાગતા ને જાગતા. તુલસીદાસજી મહારાજ અરણ્યકાંડમાં લખે છે, સેવહી લખન સિંહ રઘુવીરહી, જીમી અવિવેકી પુરુષ શરીરહી, જીમી અવિવેકી પુરુષ શરીરહી. અજ્ઞાની માણસ પોતાના શરીરની સેવા કરે ને એવી રીતે લક્ષ્મણજી ભગવાન રામ અને માતા સીતાની સેવા કરે છે. શિક્ષાપત્રીમાં મહારાજ એટલે કહે, સેવા મુક્તિશ્ચ ગમ્યતા, સેવાને જ અમે મુક્તિ માનીએ છીએ. સંપૂર્ણપણે સ્વાર્થ છોડી અને સામેવાળા સંત કે ભક્તને રાજી કરવા માટે જે કાર્ય થાય ને એનું નામ સેવા. સેવા કરનારા ભક્તો કેવા હોય એની અનેકવાર વાત સાગરમાં આવે છે. અહીંયા પાછી વાત શરૂ થાય છે, કોઈને કોઈ કામ કહેવું ન પડતું, મહારાજની સાથે રહેનારા પાર્ષદો અને હરિભક્તો એની મેતે સમજી જતા અને તે પ્રમાણે સેવામાં જોડાઈ જતા. શ્રીહરિની સન્મુખ જે સેવક દેખાય તે તરત જ સેવામાં જોડાઈ જતા, શ્રીહરિની મરજી જાણીને તે પ્રમાણે તેટલી સેવા કરતા. મરજી જોઈ સેવા કરત તીતની, મરજી જોઈ. હવે આજે સેવા કરનારા મરજી પ્રમાણે સેવા કરે છે? મરજી જોઈ સેવા કરત તીતની, અધિક ન્યૂન ન કરત ઇતની, અધિક ન્યૂન ન કરત ઇતની. હરિજન કો નહીં સેવા બતાવે, કોઈને સેવા બતાવી ન પડતી, કરવાનું કહેવું ન પડતું. હરિજન કો નહીં સેવા બતાવે,
મરજી સમય જોઈએ તીતનો કરાવે. કેવી અદ્ભુત વાતો છે. ભગવાન શ્રીહરિની મરજી જાણીને તે પ્રમાણે તેટલી જ સેવા કરતા, કોઈ અધિક પણ ન કરતા અને ન્યૂન પણ ન કરતા. બોલો, આજે તો અમુક સેવાભાવી એવા હોય, આપણે સેવા ન કરવા દેવી હોય, આપણે સેવા ન કરાવી હોય, તોય પણ એવા ઉત્સાહી બની જાય કે અમારે સેવા કરવી જ છે. આ તો હસવાની વાત છે. ચર્ચમાં પ્રવચન ચાલતું હતું, પાદરી બહુ સારા હતા, માનવ સેવાની ઈસાઈ ધર્મમાં તો બહુ મોટી વાત છે કે જન સેવા એ જ પ્રભુ સેવા સૂત્ર છે લોકોનું. કોઈ પણ ગરીબની સેવા કરો, વૃદ્ધની સેવા કરો, બીમારની સેવા કરો, પશુની સેવા કરો, ઈશ્વરની સેવા છે. તમને કોઈ ન મળે તો કોઈ વૃદ્ધ વડીલ વ્યક્તિ મળે, એને તમે હાથનો ટેકો હાથ પકડી અને રોડ ક્રોસ કરાવી દેશો, એ પણ સેવા છે. આમ વાત એણે કરી. 12 વાગે પ્રવચન પૂરું થયું. પ્રવચનમાંથી બધા બહાર નીકળ્યા. હવે આ સેવા 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 જ સાંભળેલું ને, ત્યાં થોડે આગળ ગયા એ રોડ ઉપર એક વૃદ્ધ વડીલ વ્યક્તિ રાહ જોઈને ઊભેલા, થોડો ટ્રાફિક ઓછો થાય હું સામે જાઉં. તો એક વ્યક્તિ એનો હાથ ઝાલી અને કહ્યું કે મહાપુરુષ, હું તમને હેલ્પ કરું, સામે મૂકી જાઓ. આને પણ ગમ્યું, ટ્રાફિકવાળા રોડ ઉપરથી હાથનું બાવડું ઝાલીને સામે મૂકી ગયા. તો બીજા ભાઈ આવ્યો, એણે કહ્યું કે મહાશય, હું તમારી થોડી મદદ કરું, હું તમને સામે પાછો મૂકી જાઉં. પહેલાં કહે, પણ મારે સામેની આમ જવું છે, ચિંતા ના કરો, હું તમને સામે લઈ જઈશ ને પછી પાછો લાવીશ. લો, હવે ચર્ચમાં તો 50-100 માણસો હતા. હવે આ સેવા કરી કહેવાય? અખો કહે આનું કરવું કેમ? 3જે દિવસે એમનું એમ આંખનું કાજળ ગાલે ઘસ્યું, ખબર છે ને, સાંભળીએ છીએ કંઈક જુદું, કરીએ છીએ કંઈક જુદું. મરજી જોઈને સેવા કરીએ, જેટલું કહ્યું હોય એ પ્રમાણે સેવા કરીએ. સત્સંગની ઘણી બધી એવી વાતો છે. વચનામૃતમાં શ્રીજી મહારાજ એક સરસ વાત કરે છે. મધ્યનું 51મું વચનામૃત છે. સ્વામિનારાયણ હરે માટે જેટલા ત્યાગી છે તેને તો ત્યાગીના ધર્મ પ્રમાણે વર્તવું, અને જેટલા ગ્રહસ્થ હરિભક્ત છે તેમને ગ્રહસ્થના ધર્મ પ્રમાણે વર્તવું, અને જેટલી બાહ્યો હરિભક્ત છે તેને બાહ્યોના ધર્મ પ્રમાણે વર્તવું. શ્રીજી મહારાજની આ વાત હજારો વાર શાસ્ત્રોમાં લખાણી છે. હરિલીલા કલ્પતરુમાં એક પ્રસંગ આવે છે. મહારાજે રંગોત્સવ કર્યો, દાદા ખાચર વિનંતી કરવા આવ્યા. જીવબા લાડુબા વતીથી વાત કરે છે કે મહારાજ, બેનો ઉદાસ છે, આપ તો ભગવાન છો, આપને ક્યાં સ્ત્રી કે પુરુષ એવો ભેદ છે? આપ જેવી રીતે સંતોને સુખ આપો છો, પુરુષ ભક્તોને સુખ આપો છો, એવી રીતે આપ એકવાર રંગેરમી સ્ત્રી ભક્તોને પણ સુખ આપો. અને ભગવાન સ્વામિનારાયણ જે ખીજાય છે દાદા ખાચર ઉપર, એકવાર સાંભળો. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર અવની પર આવે વાલે સત્સંગ સ્થાપ્યો. ભગવાન મંદિરો કરવા નહીં, સમયા ઉત્સવ કરવા નહીં, સત્સંગની સ્થાપના કરવા માટે પધાર્યા છે. એમનું લક્ષ્ય દરેક કાર્યમાં આર પાર દેખાય છે આપણને. પૂજ્યપાદ ગુરુજી હમણાં પધાર્યા હતા, સમયાઓ થયા, ઉત્સવો થયા, કથાવાર્તા થઈ, બધું થયું, પણ મોટા પુરુષનું લક્ષ્ય આપણને દેખાય, જીવને એકાંતિક ધર્મમાં સ્થિર કરવા માટે મોટા પુરુષો આ બધો દાખલો કરતા હોય છે. આ મહારાજની રીત હતી, આ મહારાજનું લક્ષ્ય હતું. સાંભળો હજી શું મહારાજ કહે છે. અને જો તે થકી ઓછું વર્તે તો પણ સુખ ન થાય, અને જો તે થકી અધિક વર્તે તો પણ સુખ ન થાય. લીંબડીના મૂળજી શેઠ મોટા હરિભક્ત હતા, સંતો સાથે હરિભક્તો સાથે રહેતા હોય એટલે એમના મનમાં બ્રહ્મચર્ય વ્રત રાખીને ભક્તિ કરવાનો વિચાર આવ્યો. પણ થયું, મહારાજની આજ્ઞા લેવા જાઓ. મહારાજને આજ્ઞા માટે પૂછવા માટે આવ્યા, મહારાજે ઘસીને ના પાડી દીધી. મૂળજી શેઠ, અમારી આજ્ઞા છે તમે સંસારમાં
લગ્ન કરી અને ભગવાનની ભક્તિ કરો. મૂળજી શેઠ ઉદાસ થઈ ગયા. સુરાખાચર વગેરેને કહેવા લાગ્યા કે આમ તો શ્રીજી મહારાજ ત્યાગ વૈરાગ્યની વાતો કરે છે અને મારે વૈરાગ્યનો માર્ગ લેવો છે, મને લેવા દેતા નથી. મહારાજ સુધી વાત આવી. મહારાજે ફરી મૂળજી શેઠને બોલાવ્યા, ફરી ટકોર કરી, મૂળજી શેઠ અમે કહીએ છીએ એમ કરો, એમાં સુખ થશે. તોય મૂળજી શેઠ માન્યા નહીં. આજ્ઞા કરતાં અધિક કરવું એમાં પણ સુખ નથી, આજ્ઞા કરતાં ઓછું કરવું એમાં પણ સુખ નથી. અને થયું શું? પાછળથી મૂળજી શેઠે એક નહીં, બબ્બે લગ્ન કર્યા. કેટલા કેટલા? અને જ્યારે સભામાં આવે ને ત્યારે સુરાખાચર રમૂજ કરે, મહારાજ મહારાજ જોવા મોટા બ્રહ્મચારી આવે છે, સભામાં આગળ બેસવા દો. શ્રીજી મહારાજ પણ બહુ રમૂજ કરતા. મહારાજે જ્યારે પરણવાનું કહ્યું ત્યારે ના પાડી, મહારાજે કહ્યું સારું તમે ના પરણતા ભજન કરજો, ત્યારે પછી કેટલા કર્યા? ભગવાનની આજ્ઞા પાળવામાં સુખ છે. ભગવાન કે ભગવાનના સંત કે ભગવાનના ભક્તની આજ્ઞાથી સંસારમાં રહી, સંસારના નિયમ પાળી અને ભક્તિ કરે એ પણ મહાન છે. ત્યાગી થઈ ત્યાગાશ્રમના નિયમ પાળી ભક્તિ કરે એ પણ મહાન છે. કેવી અદ્ભુત વાત કરી! ઓછું કરે તોય દુઃખ છે, વધારે કરે તોય દુઃખ છે. ગોપાળાનંદ સ્વામી ગઢપુરમાં છે, મહારાજ ધામમાં ગયા ત્યાર પછીની ઘટના. એમાં કોઈ હરિભક્તે નાની ચોરી કરી હશે, પકડાયા હશે. સ્વામીને થોડું દુઃખ થયું. મહારાજે જવાબદારી સોંપી છે આખા સત્સંગનું ધ્યાન રાખવાની, એટલે સ્વામી એક જવાબદારીના ભાગરૂપે કે જે વ્યક્તિ જેવું કર્મ કરે એને થોડો દંડ તો આપવો જ પડે. એટલે સ્વામી એક હરિભક્ત સામે બેઠા હશે એને કહ્યું કે તમે જાઓ દરબારગઢમાં રહેવાનું, દાદાનું ખાવાનું, આવી સેવા કરવાની, અને આમ ચોરી કરે કેમ ચાલે? એને બે લાફા મારી દો અને કહેજો કે હવે ફરીવાર ન કરે. હવે આ હરિભગત બળ્યા. સ્વામી કહ્યું હતું એ ગયા અને પેલાને પકડીને ચાર મારી દીધી. ગોપાળાનંદ સ્વામીએ દૂરથી અંતર્યામી હતા ને સ્વામી, તો જાણી લીધું. સ્વામીએ પેલાને બોલાવીને કહ્યું જો એ હરિભક્ત છે, એને તે ચાર લાફા માર્યા, ચાર ધોલ મારી, એમાં બે મારીને એનો જે કંઈ દંડ આપવાનો છે મહારાજ મને આપશે, અને બીજી જે બે વધારેની મારીને એનો દંડ તને મળશે. હવે આ વિવેક આજે કોઈને હોય છે દાદા? તમે બધા ભક્તો કથા સાંભળો છો, આ વિવેક શીખવા જેવો છે. જુઓ કેવી અદ્ભુત મહારાજ વાત કરે છે. ભગવાનની સેવામાં રહેનારા જે કોઈ ભક્તો હતા ને એ બધા વિવેકથી સેવા કરતા. જે સેવકને દિન પ્રતિદિન સેવા કરવાની શ્રદ્ધા વધારે રહેતી તેના ઉપર શ્રીહરિનો રાજીપો રહેતો હતો. કોઈક સેવકને સાજા માંદા થયેલા દેખે એટલે શ્રીહરિ તરત જ તેને સેવામાંથી આરામ આપતા, અથવા કોઈની સેવામાં શ્રદ્ધાભાવ ન દેખાય તો તરત તેને બદલી નાખતા. સેવા કરનારા ભક્ત માંદા પડે તો પણ મહારાજ રજા આપી દેતા, અને સેવા કરવાવાળા શ્રદ્ધા વિનાના હોય તો પણ મહારાજ રજા આપી દેતા. જેમ શરીર ઉપર ઘરેણું પહેરવાનું પ્રયોજન શોભા હોય છે, પણ જે ઘરેણું શરીરમાં દુઃખ પેદા કરેવું હોય તો પછી તેને તરત જ દૂર કરવું પડે, આવી વાત શ્રીહરિ ઘણીક વાર કરતા. એમ સેવા કરનારા ભક્ત સારા જ છે, પણ તેમ છતાં જો શ્રદ્ધા વિનાના હોય અથવા માંદા હોય તો ઘરેણું હોય પણ બહુ ભારે હોય તો પણ શું કરીએ? આપણે કાઢી નાખવું પડે. આવી રીતે શ્રીજી મહારાજ ઘણીવાર સભામાં વાત કરતા, વળી તેવો સમય દેખે તો વારે વારે પણ તે વાતને કહેતા. જેવો સમય હોય તેને જોઈને શ્રીહરિ વાત કરતા, તેથી તે વાત ઘણી શોભતી. સમય વિનાની અમૃત જેવી કરેલી વાત પણ દુઃખદાયી બને. કેટલી સરસ મજાની આ વાત છે! હવે ધ્યાનથી સાંભળો. ભગવાન સ્વામિનારાયણ તો સર્વોપરી છે, અંતર્યામી છે. આ બધી વાતો
તમને અને અમને જીવનમાં કંઈક શીખવાડવા માટે છે. જે બુદ્ધિમાન હોય તે આવા વિવેકને સમજે છે. આવા વિવેકને એટલે કયો વિવેક? સમય જોઈને વાત કરવી જોઈએ. બુદ્ધિવંત સો જાનત વિવેકા, બુદ્ધિવંત સો જાનત વિવેકા, પશુ કો ગોળ ખોલ સબ એકા. બુદ્ધિવાન ભગવાનનો ભક્ત છે તે આ વિવેકને સમજે છે. પશુ જેવા માટે તો ગોળ અને ખોળ બધું સરખું છે. આંધળાને ગમે તેટલા રૂપ દેખાડો, તે બધાને એક સમાન કહેશે. જો સમયને વિચાર્યા વિના જમીનમાં અન્ન વાવે તો જેટલું વાવે તે બધું ખોવે છે. અનાજ ભૂમિ સિવાય બીજે ક્યાંય ઉગતું નથી, છતાં અવસર વિના વાવ્યું હોય તો વાવેલા બીજ પણ નાશ પામે છે. સમય જોઈને વાવણી કરે ને, વાવેતર કરે ને, એનું અનાજ ઉગે છે. એમ સમય જોઈને, સંજોગ જોઈને વાત કરે ને, એની વાત ઉગે છે. વિવેક એટલી મોટી વસ્તુ છે ને દાદા, આ બધી વિવેકની વાતો છે. આને શું કહેવાય? વિવેક. સ્થાવર કે જંગમ જેટલા કાર્ય હોય છે તે બધા તેના સમય સિવાય થતા નથી. થોડી વાતો આપણે સમજી લઈએ ચાલો ને. આમાં સાગરનું આ તરંગ ઘણું મોટું છે. હજી તો કથા વાર્તામાં જે વાત આપણે રોજ સાંભળીએ છીએ ને, આ બધી વાતોથી આપણા વિવેકને દ્રઢ કરવાનો છે. વિવેક એટલે જ્ઞાનનો જ એક પ્રકાર છે, પણ પરિપક્વ થયેલું જ્ઞાન એને સમજણ કહેવાય અથવા વિવેક કહેવાય. વિવેક એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન એટલે કેવું જ્ઞાન? જે વાત તમે સાંભળેલી છે, જે વાત શાસ્ત્રમાં લખાયેલી છે, તેમ છતાં એમાં તમારે કયા સમયે કયા સંજોગમાં કેવી રીતે સમજવું એ જાણવું જોઈએ. દાદા ખાચર એટલે એવા હરિભક્ત, માથાનું મુંડન ચાલતું હોય, અડધું મુંડન થાય, ભગવાન શ્રીહરિ આજ્ઞા કરે દાદા, અને સાંભળતાની સાથે દાદા ખાચર દોડે, અડધું મુંડન મૂકીને સેવા કરવા તત્પર હતા. આવા આજ્ઞાંકિત વફાદાર અને વિશ્વાસુ કેવા! ઘડાની અંદર કોળું નાખવાની મહારાજે વાત કરી તો ઘડાની અંદર કોળું નાખવા તૈયાર થયા આવા વિશ્વાસુ. તેમ છતાં એકવાર દાદાના દરબારમાં એક સ્ત્રી, એક કામવાળી બાઈ રાખેલી, અને એણે કંઈક ચોરી કરી, મહારાજને ખબર પડી, એટલે મહારાજ ગુસ્સે થયા કે દાદા આટલા દયાળુ છે, ગમે તેને કામ આપે છે, ગમે તેને રાખે છે, તેમ છતાં દાદાના દરબારમાં ચોરી કરે છે. મહારાજે કહ્યું આનું માથું કાપી નાખો. ખીજાઈ ગયા મહારાજ, કોઈનું સાંભળવા તૈયાર નહીં. મહારાજ કે કાપી જ નાખો, ફેંકી દો એને. ભગવાન છે ને ભાઈ, કંઈક લીલા કરે છે ને. દાદા ખાચર વિનંતી કરે, કોઈનું સાંભળ્યું નહીં. મહારાજે તો કડક થઈને આજ્ઞા કરી દીધી, કરી. દાદા ખાચર પેલી સ્ત્રીને સમજાવી, દૂર લઈ ગયા, એક ઓરડીમાં પૂરી દીધી. બે દિવસ થયા ને પછી મહારાજે ફરી દાદાને બોલાવીને કહ્યું કે દાદા અમને બહુ દુઃખ થયું, ચીબડાની ચોરીમાં કેટલી મોટી અમે સજા કરી દીધી અને એનું માથું કપાયું, અમારી આજ્ઞાથી તે તો કરી નાખ્યું. ત્યારે દાદાએ કહ્યું, મહારાજ તમે તો અંતર્યામી છો, તમે સંકલ્પ કરો તો બાઈ જીવતી થઈ જાય. હે દાદા એવું થશે? હા મહારાજ, તમે કહો તો એને જીવાડી દઈએ. મહારાજે આજ્ઞા કરી હતી, મહારાજે કહ્યું હતું, તેમ છતાં દાદા ખાચરના જીવનમાં કોઈ એવો પ્રસંગ જ નથી કે એને આજ્ઞાનું પાલન ન કર્યું હોય. તેમ છતાં આ પ્રસંગ શેને અનુરૂપ હતો? સમયને અનુરૂપ. વિવેક એટલે શું? શાસ્ત્રમાં લખાયું છે, શાસ્ત્રમાં બોલાયું છે, કહેવાયું છે, તેમ છતાં એ વાતને સમજણથી લેવાની છે. કેવી રીતે લેવાની છે દાદા? હવે સાંભળો, સ્વામિનારાયણ હરે વચનામૃતમાં મહારાજે વિવેકની અનેક વાર વાતો કરી છે. ગુણાત્યાનંદ સ્વામી તો એમ કહે, નીતિશાસ્ત્રમાં તો એમ લખાયું, વિવેક દસમો નિધિ છે. આ જગતમાં વિવેકી માણસ જેટલો સુખી થાય છે એટલો બીજો કોઈ વ્યક્તિ સુખી થતો નથી.
આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિશે અવગુણને દેખે છે. વિવેકવાળો કોણ છે એનું પહેલું લક્ષણ, એને સૌથી પહેલાં પોતામાં શું દેખાય? અવગુણ. સાચો જ્ઞાની, સાચો સમજુ અને સાચો વિવેકી, એને પોતામાં અવગુણ દેખાય તો સમજવું આ સાચો વિવેકી જ્ઞાનીને સમજવું છે. પહેલું લક્ષણ. બીજું, અને ભગવાન અને ભગવાનના ભક્તને વિશે ગુણ દેખાય. ઘણાને પોતામાંય દોષ દેખાય અને બીજામાંય દોષ દેખાતા હોય, એવું નહીં. પોતામાં દોષ દેખે અને બીજામાં ગુણને દેખે. દાદા ખાચરને એમ થયું, ભલે આણે ચોરી કરી પણ શ્રીજી મહારાજની કેટલી સેવા કરી છે, આ દરબારગઢમાં કેટલી બધી સેવા કરી છે. દાદાને ચોરી કરનાર સ્ત્રીને વિશે પણ શું દેખાણું? ગુણ દેખાણું. એટલે દાદા ખાચર કેવા કહેવાયા? વિવેકી કહેવાયા. અને આપણે તો સેવા કેટલી કરતા હોય, ભગવાનના સારા ભક્ત હોય, એકાંતિક હોય, દેહને વિશે ક્યારેક રોગાદિક આવી ગયા હોય, ઉંમર થઈ હોય, ઉંમરને લીધે ક્યારેક એની ક્રિયામાં, ક્યારેક એની રીતભાતમાં આપણને ચોખ્ખાઈ પવિત્રતા ન દેખાય ને કેટલો મોટો દ્રોહ કરી નાખે લોકો. આવું જોયું છે મેં. એટલે વિવેકી પહેલા પોતામાં દોષ દેખે, બીજા સંત ભક્તને વિશે ગુણ દેખે, અને ત્રીજા નંબરમાં અને ભગવાન અને ભગવાનના સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે, તેને પોતાના હિતકારી માને અને દુઃખ નથી લગાડતો. કઠણ વાત હોય, કડવી વાત હોય તો પણ મીઠી માને, હિતકારી માને, તે તો દિવસે દિવસે સત્સંગને વિશે મોઢેપ પામે છે. લો, આ ત્રણમાંથી એક લક્ષણ હોય તો આપણે અડધા વિવેકી, અને ત્રણે ત્રણ હોય તો પૂરા વિવેકી. દાદા ખાચરને વિશે આ ત્રણે ત્રણ લક્ષણ દેખાય છે. ક્યારેક તો એકને એમ થાય દાદાએ આજ્ઞા ન માની. દાદા ખાચર મહારાજની રૂચિ જાણતા હતા. ભગવાન દયાળુ છે, અતિ દયાળુ છે. અત્યારે મહારાજ મારી પરીક્ષા કરવા માટે ભલે કહે છે પણ મહારાજની રૂચિ એવી નથી. હા, એને ચોરી કરી છે અને દંડ પણ થવો જોઈએ, પણ આટલો બધો નહીં. અને આપણે જો આવી આજ્ઞા કરી હોય તો પેલા ભગતે ચાર લાફા ઝીકી દીધા એમ. આવી આજ્ઞા પાળવામાં આપણે સુરવીર પાછા. નિયમ ધર્મની વાત હોય, એકાંતિકપણાની વાત હોય તો આપણે ઢીલા થઈ જઈએ. વિવેકી કોણ છે? પોતાને વિશે દોષ દેખે, બીજાને વિશે ગુણ દેખે, સંત અને ભક્તની કડવી વાત હોય, કઠોર વાત હોય તો પણ હિતકારી અને મધુર સમજે. બોલો, તો દિવસે દિવસે સત્સંગને વિશે ચડતો અને ચડતો રંગ થાય એનો. આ વિવેક છે. આ વિવેકને જ સમય પ્રમાણે વાત કરેલી કહેવાય. કેવી સરસ મજાની વાતો આવે છે. જુઓ, સમય જોઈને ભૂમિમાં અન્ન વાવે તો વાવેલું ઉગે છે, એમ સમય જોઈને વાત કરે તો વાત સાર્થક બને છે, બાકી વાતનું કંઈ પરિણામ નથી મળતું. સ્થાવર કે જંગમ જેટલા કાર્ય હોય છે તે બધા તેના સમય સિવાય થતા જ નથી. દરેકનું પોતપોતાના સમયે ફળ ઉદય થાય છે. સ્થાવર અને જંગમ બધી સૃષ્ટિનું જીવન મેઘ છે, એટલે કે વરસાદ છે. પણ તે મેઘ બારે માસ વરસ્યા જ કરે તો બધા જગતનો પ્રલય થઈ જાય. માટે વરસાદ પણ માપે, સમયસર જોઈએ, માપસર જોઈએ. આ પણ શું છે? પાછો વિવેક છે. વિવેક માટે આ ત્રણ વાત બહુ સમજવા જેવી છે. હું તમને એક નાની વાત કરું. એક ક્રમ, એક સમય અને એક માપ. કોઈ પણ વાત ક્રમસર થાય ને તો એનું પરિણામ સારું મળે. ચાલો આપણે એક્ઝામ્પલ તરીકે શીરો બનાવવો છે. શીરામાં ચાર વસ્તુ મુખ્ય જોઈએ. લગભગ મોટાભાગનાને ખબર જ હશે, ઘી, લોટ, દૂધ અને સાકર. ઘી ગરમ થાય, લોટ નાખો, લોટ શેકાય એટલે ગરમ દૂધ નાખો, દૂધ નાખો અને થોડી વાર પછી સાકર નાખો, થોડી વારમાં શીરો તૈયાર. પછી ઇલાયચી જે તમારે નાખવું હોય પછી નાખી દો. ઘી, લોટ, દૂધ અને સાકર આ ચાર જ બાબત છે.
પણ હવે આમાં ક્રમ બદલી નાખો તમે દાદા, પેલા દૂધ ગરમ કરો ને પછીમાં લોટ નાખી દો ને પછીમાં ઘીન સાકર નાખો તો શીરો થાય કે લાપસી થાય, કઈક બીજું જ થઈ જાય નહીં. એના કરતા ક્રમ ઉલટો કરી નાખો. ક્રમ બદલે ને એટલે પરિણામ બદલી જાય. બીજા નંબરમાં છે સમય. હવે ઘી તમે ગરમ કરો અને બે જ મિનિટમાં તમે લોટ નાખી દો તો સારું લાગે, પણ તમે કંઈક કામે જતા રહો, ઘી ગરમ કરવા મૂકીને પછી અડધો કલાકે આવો તો શું થાય? શીરો થાય કે ભડકો? સમય. ઘી મૂક્યા પછી આટલો સમય થાય પછી લોટ નાખો, લોટ નાખ્યા પછી આટલો સમય થાય એટલે દૂધ નાખો, દૂધ નાખ્યા પછી આટલો. ક્રમ જેટલો મહત્વનો છે એટલો જ સમય પણ મહત્વનો છે. સમય જેટલો મહત્વનો છે એટલું જ પ્રમાણ માપ પણ મહત્વનું છે. ઘી હોય 200 ગ્રામ અને લોટ નાખી દો 5 કિલો તો ચાલે? સમજી ગયા ને દાદા તમે? બીજું જ કંઈક થાય. ક્રમ પછી સમય અને પછી પ્રમાણ એટલે માપ. આપણી વાતમાં, આપણી દરેક ક્રિયામાં આ ત્રણ વાતનું અનુસંધાન આપણે રાખી શકીએ ને, બેલેન્સ કરી શકીએ ને. આ બહુ સ્થૂળ એટલે કે જાડું દ્રષ્ટાંત તમને આપું છું. આપણી કોઈ પણ વાતમાં ત્રણ વાતનું એક્ઝામ્પલ આપણે સમજી શકીએ ને તો આપણી વાત વિવેકપૂર્ણ બને. વિવેકપૂર્ણ વાત છે એની અસર બહુ ઝાઝી થાય. આ વર્ષે એક્ઝામમાં, ઇન્ડિયામાં બોર્ડની એક્ઝામની વાત હમણાં થોડા સમય પહેલાં મેં કથામાં પણ કરી હતી, જ્યારે એનું પરિણામ આવ્યું કેટલા બધા દીકરાઓએ આત્મહત્યા કરી, કેટલા છોકરાઓએ. કારણ શું? 90% લાવ્યા હોય એણે આત્મહત્યા કરી. છોકરાની માનસિકતા આવી, માતા પિતાનું પ્રેશર એવું ચારે બાજુથી, આટલા બ્રિલિયન્ટ છોકરાઓ પણ સ્યુસાઇડ કરવાના રસ્તે વળી ગયા. ભણવું જોઈએ, ભણવા ઉપર ભાર મૂકવો પણ જોઈએ, પણ કેટલો? એક્ઝામ પહેલાં ભાર મૂકવો જોઈએ, એક્ઝામ પછી દીકરાને શું કહેવું પડે? બેટા હવે જે પરિણામ આવે ચિંતા ના કરતો, પરિણામ સારું જ આવવાનું છે, તને એડમિશન સારી જગ્યાએ મળી જ જવાનું છે, એમ કહેવું જોઈએ કે ના કહેવું જોઈએ? પણ રિઝલ્ટના સવારે રિઝલ્ટ આવવાનું હોય અને તે જ દિવસે કે જો જેવો રિઝલ્ટ જોરદાર આવવું જોઈએ, એડમિશન મળી જ જવું જોઈએ, પહેલાંનો ડૉક્ટર થયો, પહેલાંનો એન્જિનિયર થયો, તું કેમ ના થા? અને એટલું બધું પ્રેશર કર્યું હોય અને છોકરો જ્યારે રિઝલ્ટ જુએ ત્યારે એને શું દેખાવા લાગે પછી? કે ઘરે જશું તો પપ્પા મારી નાખશે, એના કરતા ક્યાં ખામી છે? બહુ ઊંડાણથી તમે વિચારો ને. હમણાં કથામાં પૂજ્યપાદ ગુરુજીએ પણ વાત કરી હતી ને કે વાણીથી આ જગતમાં જેટલું નુકસાન થયું છે ને એટલું બીજી કોઈ વાતથી નુકસાન નથી થયું. મત બોલ યા સત બોલ, આપણે બોલવાનું ઓછું કરી નાખીએ ને આ પણ બહુ મોટી સાધના છે. આજનો માણસ વિચાર્યા વિના, વિવેક વિના એટલું બધું બોલે છે અને એનું જ પરિણામ ચારે બાજુ આપણે જોઈએ છીએ કેવું આવે છે. વિચાર્યા વિના બોલેલી વાત, એના કડવા ફળ બધા બહુ ભોગવવા પડે છે. ઇતિહાસ પ્રમાણે દ્રૌપદીની એક વાત આંધળાના તો આંધળા જ હોય એનું કેટલું મોટું પરિણામ આવ્યું, હજારો લાખો માણસો કપાઈ ગયા, આજે પણ સમાજમાં ચારે બાજુ આપણે જોઈએ છીએ. માટે જે બોલીએ એ વિચારીને બોલીએ, જે કરીએ એ 4 વાર વિચારીને કરીએ, મહારાજની આજ્ઞા પ્રમાણે કરીએ, ક્યારેય જીવનમાં દુઃખ નહીં આવે. મહારાજ એમ કહે છે, સમય જોઈને વાવે ને તો ઉગે. આકાશમાંથી વરસાદ છે ને, મેઘ છે ને સૃષ્ટિનું કારણ છે, મેઘ વરસે પછી સૃષ્ટિ નવો પલ્લવિત થાય છે, પણ એ મેઘ 12-12 મહિના વરસે એમાં તો પ્રલય થઈ જાય. એટલે સમયસર થાય, માપસર થાય અને ક્રમસર થાય તો જ એમાંથી સારો પાક થાય છે. આ પ્રમાણેની જુદી જુદી સ્થાવર અને જંગમ બધી સૃષ્ટિની અનુવૃદ્ધિને માટે શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ 4-4 માસનો વિભાગ કર્યો છે. આ પ્રમાણેની જુદી જુદી 3 ઋતુ હોય તો સહુને સુખ થાય છે. આવી રીત જોઈને અમે સમયને દેખીને વાત કરીએ છીએ એમ શ્રીહરિ ઘણીક વાર કહેતા.
જ્યારે આદરભાવથી વિવાહનો પ્રસંગ શરૂ કરે, લગ્ન આવે તેને વધાવે, ઢોલ વગાડીને લૂણ વગાડે, લૂણ લે, ત્યારે તે સમય કેટલો સલૂણો લાગે. પણ તે વખતે જો ગોપીચંદનનું તિલક કરે તો તે સમય કેવો શોભી ઉઠે. જ્યારે મંગળ કાર્યમાં ગણપતિ સ્થાપન કરવાના હોય ત્યારે રોવા કૂટવાનું કરે તો કેવું શોભે. મરણ પ્રસંગે ગણપતિને સ્થાપે, મંગળ ગીતો ગાય, ઢોલ વગાડે, સબને કપાળે કુંકુમનો ચાંદલો કરે તો તે સમયે કેવું લાગે. લોક વ્યવહારમાં લૌકિક રીત જો રખાય તો તે વિપરીત લાગે નહીં, લોકરીતને ઉલ્લંઘીને જે વર્તવામાં આવે તે બધી વાત વિપરીત લાગે છે, એટલે કે ખરાબ લાગે છે. મહારાજ આ બધા દ્રષ્ટાંતો આપતા. જમીનમાં બીજ વાવવાનું દ્રષ્ટાંત, સમય જોઈને વાવે તો ઉગે છે, એ પણ ક્યારે? આકાશમાંથી વરસાદ થાય ત્યારે. પણ વરસાદ કેટલો માપે થાય? તો અઢળક પડે તો લીલો દુકાળ પડે. આપણે જાણીએ છીએ સૂકો દુકાળ નુકસાન કરે છે, એમ લીલો દુકાળ પણ અતિ નુકસાન કરે છે. અત્યારે ઇન્ડિયામાં વરસાદ પડી રહ્યો છે, હમણાં રોજ આપણે સમાચાર જોઈએ છીએ, જાણીએ છીએ, કોઈક ને કોઈક ભક્તો સંતો વાત કરે છે, એવો વરસાદ પડે છે, એવો વરસાદ પડે છે. હવે તો બધા પ્રાર્થના કરે છે કે બંધ થાય તો સારું. પેલા પ્રાર્થના કરતા હવે વરસાદ પડે તો સારું, હવે પ્રાર્થના શું ચાલુ થઈ છે? સમજવા જેવી વાત છે. વરસાદ ઓછો પડે સમજી શકીએ, વધારે પડે સમજી શકીએ, પણ આપણા જીવનના આવેગો ઓછા હોય વધારે હોય એને નથી સમજી શકતા. ભગવાનની આજ્ઞામાં પણ ક્યારેક આપણે કેટલો કાપ મૂકી દઈએ છીએ, કોઈક આજ્ઞા પાડવામાં આપણે વધારે પડતી ઓવર પાડી નાખીએ છીએ, એમાં સુખ ન થાય. વચનામૃતમાં મહારાજે આ બધી વિવેકની વાતો આપણને શીખવાડી છે. અને બીજી મહારાજે કેવી સરસ વાત કરી, લગ્નનો પ્રસંગ હોય બરાબર, એ પ્રસંગની અંદર કોઈ રોવાનું કૂટવાનું કરે તો, અરે એ તો જ ચાલો સમજી શકાય, પણ લગ્નનો પ્રસંગ હોય ને કોઈક આવે અને ભગવાનનું નામ જ છે, મંગળ ગીત ગવાતા હોય, ચાર ફેરા ફરાતા હોય ને ત્યાં કોઈક આવે, રામ બોલો ભાઈ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, ચાલુ કરે તો? ભગવાન રામનું નામ છે તેમ છતાં કોઈક જગ્યાએ રૂઢ થયું હોવાથી લોકો લાકડું લઈને મારવા દોડે, ન સારું લાગે. મહારાજ અહીંયા દ્રષ્ટાંત આપ્યું, મરણનો પ્રસંગ હોય અને ત્યાં જઈને ગણપતિની સ્થાપના કરે તો શું કેવું લાગે? ત્યાં રામનું નામ એ જ સારું લાગે, ત્યાં ગણપતિની વાત સારી ન લાગે. આ બધી વિવેકની વાતો છે. મંદિરમાં પણ આપણે જોઈએ, સવારનો સમય હોય પ્રભાત ત્યાં ગાઈએ સારું લાગે, મૂર્તિના કીર્તન કદાચ સારા લાગે, પણ સવારના 4 વાગે ઉપદેશના કીર્તન શરૂ કરે તો, તારે માથે નગારા વાગે, સમય જોઈને, ભક્તિમાં પણ સમય જોઈને, વાત કરવામાં પણ સમય જોઈને, વ્યવહાર કરવામાં પણ સમય જોઈને, તમારા નોકરી ધંધામાં પણ સમય જોઈને, લગ્ન આદિ પ્રસંગમાં પણ સમય જોઈને, અરે મરણ પ્રસંગમાં પણ સમય જોઈને આ જગતમાં બધી ક્રિયા કરવી જોઈએ. વિચારવું એટલે કયું વિચારવું જોઈએ? આપણા શાસ્ત્રોમાં વિચારીને કામ કરો, 3 વાતનો વિચાર કરો, સમયનો, આ સમયમાં કયો ક્રમ લેવો જોઈએ ક્રમનો, અને ક્રમ પછી કેટલા પ્રમાણમાં તમારે કોઈને ખીજાવવું છે, પણ તો પણ કેટલા પ્રમાણમાં ખીજાવવું જોઈએ એ વિચારીને ખીજાવવું જોઈએ, તો એની અવળી અસર ન થાય. મહારાજે આ કેવી સરસ દ્રષ્ટાંતો આપી, વાત સમજાવી, આને વિવેક કહેવાય. વિવેક કર સત્સંગ કહાવે, વિવેક કર સત્સંગ કહાવે, વિવેક બિન કો સંગ દેખાવે, વિવેક બિન કો સંગ દેખાવે. વિવેકથી વાત થાય તે સત્સંગ કહેવાય, અને વિવેક વિનાની વાતને કુસંગ કહેવાય. સમય પારખ્યા વિનાની કહેલી વાત અમૃત જેવી હોય તો પણ ઝેર જેવી લાગે છે. માટે આજથી આપણે બધા નક્કી કરીએ, હવે અમે જે બોલીશું વિચારીને બોલીશું, જે કરીશું તે પણ વિચારીને કરીશું. 21 ચોપાઈ સુધીની કથા પૂરી થઈ. બોલો ઘનશ્યામ મહારાજની.